तो આપણે હવે સ્વાધ્યાય 1.1 ગણીએ. 1.1 સ્વાધ્યાય એવું છે જેના બધા જ પ્રશ્નો તમને મેં આગળ કરાવી દીધા છે. બધે બધા યાદ કરજો. એટલા માટે જ આગળ મેં જે કરાવેલું હોય 2-3 વખત જોઈને ગણવાનું, પછી મોઢે ગણવાનું, એટલે સ્વાધ્યાય તમને ઝડપથી આવડી જાય. ગણિત એવું નથી કે ટીચરે ભણાવેલું તમને એક વારમાં આવડી જાય. તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને આવડશે. ચાલો પહેલો દાખલો, એની પહેલી રકમ જો. શું 0 એ એક સમય સંખ્યા છે? એટલે એને પ્રશ્ન કર્યો છે, આપણે હા કે ના માં જવાબ આપવાનો છે. યાદ કરો, મેં આવો તમને પ્રશ્ન કર્યો છે આગળ, તો એમાં જવાબ આવશે હા. ચાલો જવાબ આ થયો. હવે આગળ તમારે જવાબ આપવાના. શું તમે તેને પી પૂર્ણાંક તથા ક્યુ શૂન્યેતર, હવે આ શબ્દ યાદ રાખજો ખાસ, શૂન્યેતર એટલે શૂન્ય સિવાયનું, એનું ગુજરાતી આવું થાય, શૂન્ય વત્તા ઇતર ઉપરથી શૂન્ય સિવાયનું પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે PQ સ્વરૂપમાં લખી શકાય? તો હા. ચાલો હું તમને હવે ગણીને બતાવું કે આપણું સ્વાધ્યાય 1.1 પ્રશ્ન 1 શું કીધું? 0 એ સમય સંખ્યા છે. હા કેવી રીતે? તો તમને મેં ઉદાહરણ પણ આગળ આપેલા છે કે 0ના છેદમાં 3 લખો. તો આને PQ સ્વરૂપે તો આપણે લખી શકા કે P બરાબર 0 અને Q બરાબર 3. શરત શું છે? Q છે એ 0 નથી. તો આપણો અહીંયા ક્યાં Q 0 થયો, P 0 થયો, તો આનો જવાબ શું આવ્યો? 0. એવા તમે ઘણા ઉદાહરણ લઈ શકો. અંશમાં 0 હોય, છેદમાં કોઈ પણ સંખ્યા લ્યો તો એનો જવાબ હંમેશા શું આવે? 0 જ આવે. અંશમાં 0 હોય, છેદમાં તમે કોઈ પણ સંખ્યા લ્યો તો જવાબ એનો 0 જ આવે. આપણે અહીંયા 1000 લીધા, એટલા માટે આ 0 છે એ પણ કેવો છે? સમય સંખ્યા છે અને PQ સ્વરૂપે આપણે લખી શકીએ. 0ના છેદમાં 8 લખીએ તો આ P અને Q સ્વરૂપે લખી શકાય, એનો જવાબ બને. હવે પ્રશ્ન નંબર 2 જુઓ. તમે ચોપડી ખોલેલી છે, તમે એમાં રકમ વાંચો. આપણે મેં આગળ ભણાવ્યું, ફરી રકમ બીજી આવી. 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. તો 3 અને 4 કયો શબ્દ આવ્યો? સમય. કેટલી? 6. આટલા શબ્દ આવડવા જોઈએ. તો ચાલો યાદ કરો જવાબ. તો ઘણી બધી રીત છે, માં ટૂંકમાં 3 પછીની, વચ્ચે કીધું એટલે 3 ના આવવું જોઈએ, 4 પણ ના આવવું જોઈએ. તો સમય એટલે પોઈન્ટ વાળી લઈ શકીએ આપણે 3.1, 3.2, 3.3, 3.4, 3.5, 3.6, જે ઘણી બધી લઈ શકીએ. આપણને કેટલી કીધી? 6. ગણી લેવાની, ઓછી નહીં થવી જોઈએ. 7 લખાઈ જાય તો ચાલશે. ચાલો બીજી ઘણી રીતે મેં શીખવ્યું તમને. બીજી એક રીતે તમારે લેસનમાં ગણવાનો છે. આ તમારું આજનું એક લેસન, આ જ દાખલો બીજી રીતે શેમાં ગણવાનો? લેસનમાં, અને પાકી બુકમાં જ લખવાનો છે. ચાલો પછીની રકમ છે આપણી પ્રશ્ન નંબર 3. જુઓ, 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા. 3/5, 4/5 સમય અને વચ્ચેની કેટલી છે? 5. હવે યાદ કરો, તમને આમાં પોઈન્ટ વાળું લખતા ન આવડે, આમાં કેમ લખવું? તો આપણી પાસે એક રીત છે, મેં તમને કીધું છું.
प्रश्न नंबर त्रण जो आ बे वच्चे हवे एमां शुं करवानुं तमारे दस दस वडे गुणी नाखो बीजी संख्या चार पंचमांश आम लखो तो पण चाले एने शुं करवानुं दस दस वडे गुणी नाखवानो एटले अंश अंशनो गुणाकार त्रीस पचास आ एक संख्या बनी बीजी संख्या बनी चालीस अने पचास आ शुं बन्यु बीजी संख्या आपणे याद राखवानो अंश શું લેવાનું કારણ કે છેદ તો બંનેમાં સરખો જ છે તો ત્રણ અને ચાર એના સ્થાને આના જેવી ત્રણ પંચમાંશની સમાન સમય સંખ્યા કઈ થઈ ત્રીસના છેદમાં પચાસ આવું થાય ત્રણ પંચમાંશ બરાબર ત્રીસના છેદમાં પચાસ આ બંને એક જ છે પરીક્ષામાં ટૂંકો પ્રશ્ન ફેરવીને પૂછે તો એ હું સાથે તમને સમજાવી દઉં છું આ બંને શું થયું એક જ છે પણ આપણને સમાન પૂછ્યું નથી આપણને શું પૂછ્યું છે વચ્ચેની તો ત્રીસ પછી કોણ આવે એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ રોકી જાઓ પાંત્રીસ છત્રીસ શું કામ આપણને કેટલી કીધી છે પાંચ છેદ તો બધામાં સરખો જ છે કેટલો પચાસ એટલે ભૂલ ન પડે એટલે હું તમને આમ અડધું અડધું લખાવું છું બાકી તો લખાય એમ સાથે જ એકત્રીસના છેદમાં પચાસ બત્રીસના છેદમાં પચાસ તેત્રીસના છેદમાં પચાસ ચોત્રીસના છેદમાં પચાસ પાંત્રીસના છેદમાં પચાસ ને છત્રીસના છેદમાં પચાસ કોની વચ્ચેની સંખ્યા છે આ ત્રણ પંચમાંશ અને ચાર પંચમાંશ વચ્ચેની સમય સંખ્યા છે ચાલો એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ પ્રશ્ન નંબર ચાર ચાલો ચોપડી ખોલો તમે અને રકમ વાંચો શું આપ્યું છે નીચેના વિધાન સત્ય છે કે અસત્ય ચાલો વાંચી અહીંયા તમને સમજાવી દઉં પહેલું વિધાન છે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે મેં તમને શોર્ટકટ યાદ રખાયું હતું પેલું નાનું છે કોનાથી આ બંનેને કમ્પેર કરો પ્રાકૃતિક અને પૂર્ણ તો હા આ નાની છે તો એ નાની મોટામાં સમાઈ જાય તો ખરું છે પેલું વિધાન ખરું છે ચાલો બીજો દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે યાદ કરો પૂર્ણાંક એટલે ઝેડ આવ્યું ઝેડ આ ડબલ્યુ આવ્યું આ મોટો છે એટલે વિધાન અહીંયા જ માત્ર જોવાનું આ નાનો તો સાચું બસ એક જ શબ્દ યાદ રાખવાનો આ મોટો છે એટલે શું થઈ ગયું ખોટું છે હું કારણ તમારે હું બોલું છું બતાવી દેવાનું કેટલા બધા કારણ તમે લખી શકો તમારી રીતે બનાવી શકો પણ સાચા હોવા જોઈએ કે પૂર્ણાંક છે એ આના કરતા મોટો છે બધામાં એક જ વાક્ય યાદ રાખવાનું અને કારણ ખોટું હોય ને એનું જોઈ ખરું વિધાન હોય એનું કારણ આપવાનું હોય નહીં કે પૂર્ણાંક છે એ પૂર્ણ કરતા મોટો છે એટલે આ વાક્ય ખોટું છે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે ફરી યાદ કરો આ બંને સરખાવો આ નાની છે નહીં આ તો મોટી છે કોના કરતા પૂર્ણ કરતા એટલે આપણું વાક્ય ખોટું છે ફરીને કારણ આપો સમય સંખ્યા પૂર્ણ સંખ્યા કરતા કેવી છે મોટી છે હવે આ બધી વસ્તુને હું તમને જે ફોટો મોકલું ને એમાંથી લખવાનું છે તમારે નોટમાંથી લખવાનું નથી અહીંયા મેં આ સમજાવ્યું છે એ સમજાવવા માટે જ તમારે વધારાનું લખવું હોય તો છૂટશે પણ બંને લખવાની જરૂર નથી ને વારંવાર પૂછા નહીં કરવાનું હું જે આ નોટમાં સમજાવું છું એ સમજો સૂચના સાંભળો ફોટો મોકલું છું લખવાનું એમાં જે હોમવર્ક આવું લખીશ ને એ તમારે હોમવર્ક લખીને મને ફોટો પાડીને મોકલવાનો છે ચાલો આજનું કામ અહીંયા પૂરું થેન્ક યુ